આજકાલ મોટાભાગના લોકો શેર માર્કેટમાં રોકાણ કરતા હોય છે, જેવા કે આઈપીઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ. શેરમાં રોકાણ કરનારો વર્ગ હવે મોટો થઈ રહ્યો છે ત્યારે આજે 1 ઓક્ટોબરથી શેર માર્કેટના નિયમોમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા બજેટને પડશે. આ સાથે ઇન્કમ ટેક્સ, આધાર કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડ અને ટેલિકોમ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થશે. શેર બજાર સંબંધિત નિયમોમાં ફેરફારથી રોકાણકારોની ટ્રેડિંગ વ્યૂહરચના અને નફા પર અસર પડી શકે છે. જો નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે તેમાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ અને બાયબેક સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. જેમાં શેર બાયબેક સંબંધિત નિયમોની વાત કરીએ તો બજેટ 2024માં નાણામંત્રી નિર્મલા સીતારમણે શેર બાયબેકથી થતી આવક પર ડિવિડન્ડની બરાબરની ટેક્સની જાહેરાત કરી હતી, જે 1 ઓક્ટોબર 2024થી લાગુ થશે. શેરનું બાયબેક ઓક્ટોબરથી શેરધારક સ્તરે કરને આધીન રહેશે. તેનાથી રોકાણકારો પર ટેક્સનો બોજ વધશે. કોઈપણ મૂડી લાભ અથવા નુકસાનની ગણતરી કરતી વખતે આ શેરના સંપાદન ખર્ચને ધ્યાનમાં લેવામાં આવશે. અગાઉ રોકાણકારો જો શેર બાયબેકમાં ભાગ લે તો કેપિટલ ગેઇન પર ટેક્સ ચૂકવવો પડતો ન હતો. ત્યારબાદ આવે છે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. ફ્યુચર્સ એન્ડ ઓપ્શન ટ્રેડ પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ 1 ઓક્ટોબરથી વધશે. 2024ના બજેટ માં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ 0.02% અને 0.1% વધ્યો હતો. એટલે કે નવા નિયમો અંતર્ગત ભાવિ ટ્રેડિંગ માટે 0.0125%થી 0.02% સુધીનો ટેક્સ લેવામાં આવશે, જ્યારે ઓપ્શન ટ્રેડિંગ પર 0.1% ટેક્સ ચૂકવવો પડશે. T+2 બોનસ શેર ટ્રેડિંગ ફ્રેમવર્ક. 1 ઓક્ટોબરથી બોનસ ઇસ્યુની T+2 ટ્રેડિંગ પ્રભાવિત થશે. તેનો મતલબ છે કે બોનસ ઇસ્યુમાં અપાયેલા શેર હવે રેકોર્ડ તિથિના એકદમ 2 દિવસ બાદ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે. રેકોર્ડ તિથિ શેરધારકો માટે બોનસ ઇસ્યુ માટે પાત્ર હોવાની કટઓફ તિથિ છે. આ નિયમનો હેતુ ઇક્વિટી શેરને બોનસ ઇસ્યુની પ્રક્રિયાને યોગ્ય બનાવવાની છે. બીએસસી એનએસસીએ તેમના ટ્રાન્ઝેક્શન ચાર્જિસમાં ફેરફાર કર્યો. બીએસસીની જેમ એનએસસીએ પણ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં વધારો કરવાની જાહેરાત કરી છે. રોકડ બજાર માટે 2.97 રૂપિયા પ્રતિ લાખ વેપાર મૂલ્ય, ઇક્વિટી ફ્યુચર્સ પર રૂપિયા 1.73 પ્રતિ લાખ અને ઇક્વિટી વિકલ્પો પર રૂપિયા 35.3 પ્રતિ લાખ ચાર્જ કરવામાં આવશે. કરન્સી માર્કેટ માટે 0.35 પ્રતિ લાખ રૂપિયા ટ્રેડેડ વેલ્યુની ફી અને ચલણ વિકલ્પો અને વ્યાજ દર વિકલ્પો માટે 31.10 પ્રતિ લાખ ટ્રેડેડ વેલ્યુ વસૂલવામાં આવશે. આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.